हेलो, हाउ आर यू? वेलकम टू क्लास 7 इंग्लिश यूनिट 2, स्टेप बाय स्टेप, गाला वर्कबुक पार्ट 2। हेलो फ्रेंड्स, इन अवर प्रीवियस लेक्चर वी हैव डन पैराग्राफ नंबर 1 to 6। नाउ टुडे वी विल ऑन पेज नंबर 20 ऑफ गाला वर्कबुक। फर्स्ट ऑफ ऑल वी डू एमसीक्यूज। नंबर 1, द ईस्ट वेस्ट कॉरिडोर विल स्टार्ट फ्रॉम। तो कालुपुर एटले के ईस्ट वेस्ट जे कॉरिडोर छे ते कालुपुर थी शुरू थाय छे। नंबर 2, द लास्ट स्टेशन ऑफ द ईस्ट वेस्ट कॉरिडोर विल बी थलतेज क्रॉसिंग। छेल्लू स्टेशन छे ईस्ट वेस्ट कॉरिडोरनु कयु छे? थलतेज क्रॉसिंग। नंबर 3, द टोटल डिस्टन्स बिट्वीन कालुपुर एंड थलतेज क्रॉसिंग विल बी डेस किलोमीटर 10.90 किलोमीटर। एटले के कालुपुर अने थलतेज क्रॉसिंग छे तेनू टोटल अंतर केटलू छे एना वच्चेनू? तो 10.90। नाउ नंबर 4, विच वर्ड इन द पैसेज मीन्स लास्ट स्टेशन। छेल्लू स्टेशन एना माटे कयो शब्द छे? तो टर्मिनस। पेरेग्राफ नंबર 7, વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન। એલિવેટેડ રૂટ એટલે શું? તો એલિવેટેડ મીન્સ મેટ્રો રૂટ ઓન પિલર એન્ડ ઓવર બ્રિજીસ, એટલે કે પિલર મોટા થાંભલાઓ અને બ્રિજ એટલે કે પુલ ઉપરનો રૂટ, એલિવેટેડ। મોસ્ટ ઓફ રેલવે મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ। નંબર 2, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હાઈ। આ ફકરાની અંદર હાઈ શબ્દ માટે કયો શબ્દ છે? તો એલિવેટેડ। નાઉ પેરેગ્રાફ નંબર 8, ક્વેશ્ચન આન્સર્સ। નંબર 1, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન। મેગા ટ્રેનની 3 ખાસિયતો। વિદ્યાર્થી મિત્રો, મેગા ટ્રેનની ઘણી બધી ખાસિયતો છે પણ આપણે 3 બતાવીશું અહીંયા। 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા આર મેની બટ નંબર 1, ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, એટલે કે ટ્રેન ડ્રાઈવર વગર ચાલશે। નંબર 2, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ, તમે ટિકિટ વગર મુસાફરી કરી શકશો। નંબર 3, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન, બધી જે મેટ્રો કાર છે તે એર કન્ડિશનર હશે। ક્વેશ્ચન નંબર 2, વોટ વિલ બી ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ ધી ટ્રેન્સ, ટ્રેનની સૌથી વધારે સ્પીડ કેટલી હશે? તો ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ ધી ટ્રેન્સ વિલ બી 1010 કિલોમીટર પર અવર, 1 કલાકમાં 110 કિલોમીટર, એટલી એની સૌથી વધુ ઝડપી એની ઝડપ હશે। નંબર 3, વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ, ટિકિટ સિવાય બીજું શું ટિકિટને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે તમે શું લઈ શકશો? તો વી કેન યુઝ, શેનો ઉપયોગ કરી શકશો? વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ, તો આપણે સ્માર્ટ કાર્ડની ફેસિલિટી ટિકિટને બદલે લઈ શકીશું। નાવ એમસીક્યુઝ। નંબર 1, યુ કેન ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ, યુ કેન યુઝ ધ ડેશ ફેસિલિટી સ્માર્ટ કાર્ડ ફેસિલિટી। નંબર 3, યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ ડેશ સ્ટેશન, તો એક્ઝિટ સ્ટેશન વિદ્યાર્થી મિત્રો જ્યારે એન્ટર થઈએ ત્યારે નહીં પરંતુ બહાર નીકળીએ ત્યારે આપણે કાર્ડને સ્વાઇપ કરવાનું હોય છે। નંબર 4, ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ, સેના વગર ચાલશે? ડ્રાઈવર્સ। ટ્રેન વિલ ટ્રાવેલ એટ અ મેક્ઝિમમ સ્પીડ ઓફ 1010 કિલોમીટર, તો ટ્રેનની વધુમાં વધુ ઝડપ કેટલી છે? 110 કિલોમીટર। નાવ પેજ નંબર 22, ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધી બ્રેકેટ। અહીંયા ઓપ્શનમાં જે આન્સર આપ્યા છે બે, એમાંથી એક સાચો જવાબ આપણે લખવાનો છે। ધ ડેશ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ, તો ઈસ્ટ વેસ્ટ। નંબર 2, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ, એટલે કે મુસાફરો મેગા ટ્રેનમાં સ્માર્ટ કાર્ડ વડે મુસાફરી કરી શકશે। નંબર 3, મોસ્ટ ઓફ ધી મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન એલિવેટેડ રૂટ, એટલે કે મોટાભાગની મેટ્રો ટ્રેન છે તે ઊંચાઈના રૂટ ઉપર ચાલે છે, એટલે કે પુલ ઉપર કે પિલ્લર ઉપરના રૂટ ઉપર ચાલે છે। નંબર 4, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડેશ, તો ડ્રાઈવર્સ, ડ્રાઈવર વગર ચાલશે। નંબર 5,
ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. ઇસ્ટ વેસ્ટ કોરિડોરનું છેલ્લું સ્ટેશન છે થલતેજ ક્રોસિંગ. નંબર સિક્સ, ડેશ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. તો અમદાવાદ કે ગાંધીનગર? તો ગાંધીનગર. ગાંધીનગર ગુજરાતનું મુખ્ય મથક છે. નંબર સેવન, ઓલ મેટ્રો કાર્સ વિલ બી ડેશ. તો ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. તો બધી જ મેટ્રો કાર એર કન્ડિશનવાળી છે. નંબર એઇટ, ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ ટ્રેન્સ વિલ બી ડેશ 110 કિલોમીટર પર અવર. KMPH એટલે કિલોમીટર પર અવર, એક કલાકની 110 કિલોમીટરની સ્પીડ એની છે. નાવ પેરેગ્રાફ નંબર થ્રી, ટ્રુ એન્ડ ફોલ્સ, હની બીઝ સ્પ્રેડ મલેરિયા. તો ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, એના ઉપરથી આપણે જવાબ આપવાના છે. પાઠ્યપુસ્તકની અંદર આ પેરેગ્રાફ આપણે રીડ કરેલો અને સમજેલા છીએ. નાવ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નંબર વન, હની બી સ્પ્રેડ મલેરિયા. ફોલ્સ. હની બી એટલે કે મધમાખી મેલેરિયાને ફેલાવે છે. ફોલ્સ છે, હની બી નહીં પણ મસ્કીટોઝ આવે. નંબર ટુ, ઇટ ઇઝ ઇઝી ટુ કેચ એન્ડ કિલ અ મસ્કીટો. મચ્છરને પકડવો ખૂબ જ સહેલો છે, પકડવો અને મારવો, તો એ પણ ફોલ્સ છે. નંબર થ્રી, વી સી મસ્કીટોઝ એન્ડ ફ્લાઈઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. આપણે શિયાળા અને ચોમાસામાં મસ્કીટોને જોઈ શકીએ છીએ, તો ટ્રુ. નંબર ફોર, ઇન્સેક્ટિસાઇડ્સ આર વેરી ઇફેક્ટિવ. જે જંતુનાશક દવાઓ છે તે ખૂબ જ ઉપયોગી છે. ફોલ્સ, નથી ઉપયોગી. કેમ? કારણ કે એ ઉડી જાય છે, માખીઓ કે મચ્છર, અને એના ઉપર અસર થતી નથી. નંબર ફાઈવ, વી બીકમ વિક્ટિમ ઓફ મસ્કીટો બાઇટ્સ. એટલે કે મચ્છરના ડંખના આપણે શિકાર બનીએ છીએ, તો ટ્રુ. નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નંબર વન, મસ્કીટોઝ એન્ડ ફ્લાઈઝ આર નેસ્ટી પેસ્ટ. નંબર ટુ, મસ્કીટોઝ સ્પ્રેડ મલેરિયા, કોલેરા, ટાઇફોઇડ. નંબર થ્રી, વી હેમ સ્વામ્સ ઓફ મસ્કીટોઝ એન્ડ ફ્લાઈઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. આપણે મસ્કીટો એટલે કે માખીઓ, મચ્છરો અને ફ્લાઈઝ એટલે માખીઓ, તો મચ્છરો અને માખીઓના ટોળે ટોળા આપણને શિયાળા અને ચોમાસામાં જોવા મળે છે. કેમ જોવા મળે? કારણ કે તેનો ઉપદ્રવ વધી જાય છે ઉનાળાની અંદર. ગરમીના કારણે એ લોકોનો ઉપદ્રવ થોડો ઓછો થાય છે. નંબર ફોર, વી બીકમ વિક્ટિમ્સ ઓફ મસ્કીટો બાઇટ્સ. આપણે મચ્છરના ડંખના શિકાર બનીએ છીએ. નંબર ફાઈવ, વી યુઝ મેની ઇન્સેક્ટિસાઇડ્સ બટ દે આર નોટ ઇફેક્ટિવ. આપણે ઘણા જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે વધારે અસરકારક નથી. ક્વેશ્ચન નંબર ફોર, પેજ નંબર 23, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. આ બ્રેકેટમાં આપેલા જે શબ્દો છે અથવા તો જે વાક્યોના ફ્રેઝ છે તેને આપણે ક્યાંક શું કરવાનું છે, આ સંવાદમાં લખવાના છે અને સંવાદ આપણે પૂર્ણ કરવાનું છે. નાઉ સ્ટાર્ટ. નીતિન સેઝ, મે આઈ કમ ઇન સર? શું અંદર આવી શકું? મેનેજર સે યસ યુ મે, હા આવી શકું. વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? નીતિન સેઝ, આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ બી ઓપનિંગ ધ બેંક. મારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું છે બેંકમાં. મેનેજર સે ઓકે, બરાબર, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. આ ફોર્મ લઈ લો અને એમાં ડિટેલ્સ ભરી દો. નીતિન સે, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર સે, ના ઓ, પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. તો હવે તમે તેના પર ફોટો લગાવી દો અને તમારી સાઇન કરી દો. નીતિન સે, હિયર ઇટ ઇઝ. લો, આ રહ્યું. મેનેજર સે, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે કેટલા પૈસા મને જમા કરાવવા માગો છો? તો નીતિન સે, રૂપીઝ 1000, 1000 રૂપિયા. મેનેજર સે, ઓકે, બરાબર, નાઉ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે તમે તમારા પૈસા અને ફોર્મ કેશિયરને આપી દો. હી વિલ ગીવ યુ પાસબુક. તે તમને પાસબુક આપશે. નીતિન સે, થેન્ક યુ સર. સર, તમારો આભાર. ક્વેશ્ચન નંબર ફાઇવ, એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રી રાઇટ ધેમ. આ વાક્યો આડાઅવળા છે એને ગોઠવીને આપણે રી રાઇટ ધેમ ફરીથી લખવાના છે. સ્ટેપ્સ ટુ મેક લેમન જ્યુસ. આપણે પાઠ્યપુસ્તકની અંદર આ રેસીપી કે લીંબુ શરબત કેવી રીતે બનાવવું તે શીખી ગયા છીએ. તો એમાં આ વાક્યો આડાઅવળા છે, તો એને આપણે ગોઠવીને લખીએ. અહીંયા આડાઅવળા છે ને મેં નંબર આપ્યો છે અને એ પ્રમાણે આપણે ગોઠવીએ છીએ. તો
ચાલો મિત્ર આપણે લીંબુ શરબત બનાવીએ. નંબર સ્ટેપ નંબર વન, પોર સમ વોટર ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં થોડુંક પાણી લો. નંબર ટુ, એડ સમ સુગર, તેમાં થોડીક ખાંડ ઉમેરો. નંબર થ્રી, એડ અ લિટલ સોલ્ટ, થોડુંક મીઠું નાખો. નંબર ફોર, કટ ધ લેમન ઇન ટુ હાફ, લીંબુને વચ્ચેથી બે ટુકડામાં કાપી દો. નંબર ફાઇવ, સ્ક્વીઝ ઇઝ હાફ પીસ ઇન ટુ ધ ગ્લાસ, બંને અડધા અડધા જે લીંબુ છે તેને શું કરવાનું, ગ્લાસમાં પાણીમાં જે છે ત્યાં નીચોવી દો. નંબર સિક્સ, ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ, ટેક આઉટ એટલે અને સીડ એટલે દાણા, જે બિયા છે લીંબુના એને ગ્લાસમાંથી બહાર કાઢી દો. નંબર સેવન, મિક્સ ધ શરબત વેલ અને શરબતને બરાબર હલાવી દો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શરબત તૈયાર થઈ જશે. તમે પણ ઘરે જાતે શરબત બનાવીને પીશો ને. હવે તમને આવડી ગયું ને શરબત બનાવતા મિત્રો? હા, તો જરૂરથી શરબત બનાવીને તમે પીજો. નો ક્વેશ્ચન નંબર સિક્સ, પેજ નંબર 24. મેક અ પેપર બોટ ઓર પેપર શીપ એન્ડ સ્ટીક ઇટ ઇન ધ બોક્સ ગિવન હિયર. વિદ્યાર્થી મિત્રો, આ બોક્સમાં તમારે એક પેપર બોટ બનાવવાની છે અને તેને તમારે ચીટકાડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જ્યારે પાઠ્યપુસ્તકમાં પાઠ ચાલતો હતો ત્યારે આપણે પેપર બોટ બનાવી હતી, શીખ્યા હતા આગળના વિડીયોમાં. પરંતુ અત્યારે પણ, કારણ કે એની બનાવવાની રીત સાવ સહેલી છે, એટલા માટે આપણે ફરીથી બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તૈયાર છો ને, તમને યાદ જ હશે કે એક આ રીતનો ચોરસ ટુકડો, કોઈ પણ ચોરસ ટુકડો અથવા રંગીન કાગળ તમે લઈ શકો છો અને એને આ રીતે તમે ફોલ્ડ કરવાનું છે ટુ પાર્ટ્સમાં. ફરીથી પાછું એને ટુ પાર્ટ્સમાં એટલે ફોર પાર્ટ્સને આ રીતે બરાબર કરવાના છે. ત્યારબાદ એમાંથી આ વન પાર્ટ જે છે ને આ રીતે બેન્ડ કરવાનું છે. બાકીના થ્રી પાર્ટ્સ જે આ બચે છે તેને સામેની ઓપોઝિટ સાઈડે તમારે આ રીતે બેન્ડ કરવાનું છે, થઈ જાય છે. ત્યારબાદ તમારે આ રીતે વચ્ચેથી આ રીતે બે ભાગમાં આમ કરવાનું છે અને આ રીતે ને બરાબર આમ કરી દેવાનું છે, ગળી પડવાની. ને ઉપરથી જરાક આ રીતે આપણને ખેંચવાનું છે બંને સાઈડથી, એટલે તમે જોઈ શકો છો સરસ મજાની આ બોટ બે મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે. આ રીતે પ્રેસ કરીને તમે વ્યવસ્થિત કરી શકો છો. આ રહી તમારી બોટ. તમારે બોટને અહીંયા આ રીતે મેં એમ જ વેસ્ટ કાગળ લીધો છે, તો તમે આ રીતે પેપર ઉપર આ રીતે બોટને ચીટકાવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે રંગીન કાગળ હોય તો પણ તમે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે બનાવવાનું છે. નાવ ક્વેશ્ચન નંબર સેવન, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ ટોઈસ. તમે રમકડાની એક કંપની બનાવી છે. ફોર ચિલ્ડ્રન પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો બાળકો માટેના રમકડાની કંપની સ્ટાર્ટ કરી છે, એના માટે લોગો બનાવવાનો છે. તો ડ્રો ધ લોગો ઇન ધ બોક્સ ગિવન હિયર. અહીંયા બોક્સ આપ્યું છે, એમાં તમારે લોગો બનાવવાનો છે. રાસ ટોઈસ, બેબી ડોલ, ટેડી બેર, કલરફુલ ડિફરન્ટ ટોઈસ, બ્યુટિફુલ ટીની એન્ડ બિગ ટોઈસ, એમએફડી બાય રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વરાછા, સુરત, ગુજરાત. તો આ રીતે તમે કોઈ પણ નામ રાખીને કે બીજું વસ્તુ પણ લખીને, પણ ટોઈઝ વિશેની માહિતી લખીને આવો લોગો તમે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ એનું વર્કબુકનું પાર્ટ ટુ પૂર્ણ થાય છે અને વર્કબુકમાં પેજ નંબર 24 સુધી આપણું પૂર્ણ થાય છે. ફરીથી નવા ગ્રામરના ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.